મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં રહેતા સર્જન ડોક્ટર તેકચંદ વીરાએ પોતાનો ડોક્ટરીનો વ્યવસાય છોડી દીક્ષા લેવાનું નક્કી કર્યું છે. કચ્છી વિસા ઓસવાલ જ્ઞાતિના ડોક્ટર ડિસેમ્બરની 14 તારીખે દીક્ષા અંગીકાર કરશે. તો આવો જાણીએ કે આવી ઝગમગાટ જીવનશૈલી છોડીને કેમ લઈ રહ્યા છે તેઓ દીક્ષા. મુંબઈના ઘાટકોપરમાં રહેતા આ છે ડોક્ટર ટેકચંદ વીરા. વ્યવસાય સર્જન છે, પરંતુ 19 વર્ષ પહેલા તેમની સાથે એક અકસ્માત થયો જેના કારણે બદલાઈ ગયો તેમના જીવનનો ધ્યેય. ચારધામની યાત્રાએ ગયેલા ત્યાં અમારી બસ ખીણમાં પડી ગઈ. એમાંથી અમે જે એમાં 27 યાત્રીઓ હતા એમાંથી 7 જણ એ ખીણમાં એ નદીમાં એમનું અકાળે મૃત્યુ થયું. અને એ મૃત્યુ અને એ સિચ્યુએશન જોયા પછી મનમાં મથામણ થઈ અને ત્યારથી જીવન એક નવી દિશા તરફ વળ્યું. ડોક્ટર ટેકચંદ વીરા જૈન ધર્મનું જ્ઞાન લેવા 2 ચાતુર્માસ સુધી યુગભૂષણ વિજયજી મહારાજના સાનિધ્યમાં રહ્યા અને ત્યાર પછી તેમણે 33 વર્ષનો તેમનો ડોક્ટરી વ્યવસાયનો ત્યાગ કરી દીક્ષા લેવાનું નક્કી કર્યું. મહત્વની વાત એ છે કે ડોક્ટર ટેકચંદ વીરાના આ નિર્ણયમાં તેમના પત્નીએ પણ સહકાર આપ્યો. આવો એક પ્રશ્ન મારા મનમાં આવ્યો કે 7-7 પગલાઓ સાથે ચાલીને તમે માંગ્યો હતો મારો આ હાથ, પણ અધવચ્ચે એવું તે શું થયું કે તમે છોડી દીધો સંગાત? પણ પછી વળી મેં જ મારા મનમાં એનો જવાબ શોધવાની પ્રયત્ન કર્યો કે આ તો હું વોલન્ટરીલી એમને રસ્તો કરી આપું છું, પણ કદાચ કોઈનું મૃત્યુ પણ થઈ શકે બેમાંથી, તો પણ આપણે એકલા થઈ જાય છે, એટલે એવો પણ પ્રસંગ આવી શકે છે લાઈફમાં. એટલે સપોર્ટ જો હોય તો બરાબર છે, પણ મને એવી રીતે એમણે કેળવી છે કે મને હું આત્મનિર્ભર બની ગઈ છું. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં આ ડોક્ટર તેમની હોસ્પિટલ ધરાવે છે, પરંતુ દીક્ષા લેવાના નિર્ણય પછી તેમણે તેમની પ્રેક્ટિસ બંધ કરી દીધી અને આગામી 14 ડિસેમ્બરે સુરેન્દ્રનગર પાસે આવેલા સંખેશ્વર તીર્થમાં તેઓ દીક્ષા લેશે. કૃપા પંડ્યા, ઈટીવી ન્યૂઝ, મુંબઈ. અંશ હેર ઓઇલ્સ મેં મિનરલ ઓઇલ કા